નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે બિન સચિવાલય ક્લાર્કનું પેપર નંબર 92 જોવાના છીએ. જો મિત્રો તમને આ પેપર પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. અને મિત્રો, આ વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે, જે આપણે નોલેજ સાથી નામની ટેલિગ્રામમાં પણ ચેનલ છે, જેની અંદર દરેક વિડીયોની PDF ફાઇલ અપલોડ કરવામાં આવે છે. તો PDF ફાઇલ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ અચૂક જોડાઈ જજો. તો ચલો મિત્રો, આજનો આ વિડીયો ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે એક જ ગુના માટે કોઈપણ વ્યક્તિને એકથી વધુ વાર શિક્ષા કરી શકાશે નહીં. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવી છે? તો એક જ ગુના માટે કોઈપણ વ્યક્તિને એકથી વધુ વાર શિક્ષા કરી શકાશે નહીં, એવી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ એટલે કે કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે? તો તેમાં જવાબ છે આર્ટિકલ એટલે કે અનુચ્છેદ 20માં. તો અનુચ્છેદ 20ની અંદર આ જોગવાઈ આપવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચેના પૈકી કયા સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલો નથી? તો તેની અંદર જવાબ છે જે વિધાન પરિષદના સભ્યો હોય છે તે વિધાન પરિષદના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ? તો તેમાં જવાબ છે વધારેમાં વધારે 9 સભ્ય હોવા જોઈએ. પ્રશ્ન નંબર 4 કે એટર્ની જનરલની બાબતમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો એટર્ની જનરલની બાબતમાં કયું વિધાન સાચું છે? તો તેમજ તેમનું મહેનતાણું સંસદ નક્કી કરે છે, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ એટર્ની જનરલને ભારતના રાજ્ય ક્ષેત્રમાં તમામ ન્યાયાલયમાં સુનાવણીનો હક રહેશે, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ છે કે રાષ્ટ્રપતિને કાયદા વિષયક બાબતમાં સલાહ આપવાની રહેશે, તે તેમનું કામ છે, તો આ પણ સાચું છે. તેથી સાચો જવાબ બનશે બીજું અને ત્રીજું બંને સાચા, તે સાચો જવાબ બનશે ઓપ્શન ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચે પૈકી કઈ ન્યાયિક સંસ્થાનો ભારતીય બંધારણમાં ઉલ્લેખ છે? તો તે જવાબ આવશે જિલ્લા ન્યાયાલય. તો જિલ્લા ન્યાયાલય જે છે તે ભારતીય બંધારણમાં તેમનો ઉલ્લેખ કરેલો છે. પ્રશ્ન નંબર 6 કે લોકસભામાં અનુસૂચિત જાતિ માટે અનામતની સૌથી મોટી સંખ્યામાં બેઠકો ધરાવતું રાજ્ય કયું છે? તો તેની અંદર જે અનુસૂચિત જાતિ માટે જે અનામતની સૌથી મોટી જે સંખ્યા ધરાવતું રાજ્ય આવે તેમાં જવાબ આવશે મિત્રો, આપણે આ પ્રશ્ન જે છે તેને આપણે ઘણીવાર આપણા વિડીયોમાં આવી ગયેલો છે અને પૂછાઈ ગયેલો પણ છે, જે એકદમ ઇઝી છે. આપણા લગભગ આ જ પેપર સિરીઝમાં 3-4 વિડીયોમાં આ સેમ ટુ સેમ પ્રશ્ન આવી ગયેલો છે કે અનુસૂચિત જાતિ માટે અનામતની સૌથી વધારે બેઠકો ધરાવતું રાજ્ય કયું છે? અને તો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે કયું રાજ્ય જે સૌથી વધારે અનુસૂચિત જાતિ માટે અનામત ધરાવે છે, તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આગળના વિડીયો તમે જોયા હશે તો આ અચૂકથી આ પ્રશ્ન તમને આવડશે. ત્યારબાદ પ્રશ્ન તરફ 7 તરફ આગળ વધીએ કે ભારતમાં અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકે છે? તો તેની અંદર જવાબ આવશે સંસદ. પ્રશ્ન નંબર 8 કે અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલી છે? તો કઈ અનુસૂચિ આપવાની? તો તેમાં જવાબ આવશે 5મી અનુસૂચિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 કે નાગરિકોના મૂળભૂત હકના અમલ માટે કોર્ટ નીચેનામાંથી શાનો ઉપયોગ કરે છે? તો તેની અંદર જવાબ આવશે રીટનો. તો 5 પ્રકારની જે રીટ છે તે મૂળભૂત હકના રક્ષણ માટે આ જે ઉચ્ચ ન્યાયાલય હોય છે કે ન્યાયાલય હોય છે એટલે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ, તે આ રીટનો ઉપયોગ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ કે નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે? તો નીચેનામાંથી બંધારણીય સત્તામંડળ નીચેનામાંથી કયું છે? તો તેની અંદર જવાબ આવશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ, એ પણ આવશે. ત્યારબાદ ભારતીય ચૂંટણી પંચ, એ પણ બંધારણીય સંસ્થા જ છે. અને સંઘ લોક સેવા આયોગ એટલે કે UPSC, તો આ પણ એક બંધારણીય જ સંસ્થા છે. તેથી સાચો જવાબ બનશે ઓપ્શન બી એટલે કે પહેલું, બીજું અને ત્રીજું, આ ત્રણેય સંસ્થા જે છે તે બંધારણીય સત્તા છે એટલે બંધારણીય સત્તામંડળ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 કે લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે, તો તેના આધાર શું છે? એટલે કે શેના આધારે તેમને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર આપેલો છે?
તો તેની અંદર જવાબ આવશે ધર્મ અને ભાષાના આધારે. પ્રશ્ન નંબર 12 કે કોમ્પ્યુટરના ખાલી જગ્યાને વીડીયુ કહે છે, એટલે કે કોમ્પ્યુટરમાં કોને વીડીયુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તેની અંદર જવાબ આવશે મોનિટરને. તો મોનિટરને વીડીયુ પણ કહેવામાં આવે છે. તે બાદ પ્રશ્ન નંબર 13 કે કોમ્પ્યુટરનું સંચાલન કરવા માટે વિવિધ પ્રોગ્રામની હારમાળાને શું કહેવામાં આવે છે, તો તેમાં જવાબ આવશે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 14 કે પાવર પોઈન્ટમાં કુલ કેટલા સ્લાઇડ લેઆઉટ હોય છે, તો સ્લાઇડ લેઆઉટ ટોટલ કેટલા હોય છે, તો તેમાં જવાબ આવશે 9. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 જોઈએ કે પાવર પોઈન્ટમાં તૈયાર થયેલા પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડને કેવી સ્લાઇડ કહેવાય છે, તો તેમાં જવાબ આવશે ટાઇટલ સ્લાઇડ. પ્રશ્ન નંબર 16 કે ઇન્ટરનેટ ઉપર ફૂલ સ્ક્રીન જોવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે, તો ઇન્ટરનેટ ઉપર એટલે કે બ્રાઉઝરને ફૂલ સ્ક્રીનમાં જોવું હોય તો શેનો ઉપયોગ થાય છે, તો તેમાં જવાબ આવશે F11. પ્રશ્ન નંબર 17 કે હાઇપરલિંક સાથે નીચેનામાંથી કઈ કી સંબંધિત છે, તો તેની અંદર જવાબ આવશે કંટ્રોલ K. પ્રશ્ન નંબર 18 કે પાવર પોઈન્ટમાં ડેટ ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે, તો ડેટ ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેની અંદર જવાબ આવશે Alt+Shift+D, એટલે કે Alt+Shift+D આ પ્રેસ કરવાથી જે પાવર પોઈન્ટની અંદર ડેટ ઉમેરાઈ જશે. પ્રશ્ન નંબર 19 કે RTOSનું પૂરું નામ જણાવો, તો RTOSનું પૂરું નામ શું છે, તો તેમાં જવાબ આવશે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 20 કે કોમ્પ્યુટરમાં ન્યુમેરિક ડેટામાં કેટલા આંકડાઓનો પ્રયોગ થાય છે, તો ન્યુમેરિક ડેટામાં 0 થી 9 સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 21 કે નીચેના પૈકી કયું એકમ ચોક્કસ કાર્ય કરવા માટે બીજા એકમને કમાન્ડ આપે છે, તો તેમાં જવાબ આવશે CU, એટલે કે કંટ્રોલ યુનિટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 જોઈએ કે ખાલી જગ્યા ચેસ ઇઝ પ્લેડ ઇન મેની કન્ટ્રીઝ, તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ શું બનશે, તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ બનશે નો આર્ટિકલ, એટલે કે આમાં કોઈ જાતનો આર્ટિકલ વપરાશે નહીં. તો ચેસ ઇઝ પ્લેડ ઇન મેની કન્ટ્રીઝ, બસ સિમ્પલ એટલું જ વાક્ય બનશે, આમાં આગળ કોઈ જ આર્ટિકલ વાપરવામાં આવશે નહીં. પ્રશ્ન નંબર 23 કે લવ ખાલી જગ્યા ઇઝ એ વન્ડરફુલ ફિલિંગ કમ્સ ટુ એવરી વન એટ સમટાઈમ ઇન ધીસ લાઈફ, તો આ ખાલી જગ્યામાં સાચો જવાબ બનશે વિચ, એટલે કે લવ વિચ ઇઝ અ વન્ડરફુલ ફિલિંગ કમ ટુ એવરી વન એટ સમટાઈમ ઇન ધીસ લાઈફ. પ્રશ્ન નંબર 24 કે ધ પોએટ ડિસ્ક્રાઇબ્સ ખાલી જગ્યા ધ બ્યુટી ઓફ નેચર, તો આ ખાલી જગ્યામાં જવાબ બનશે અબાઉટ, એટલે કે અબાઉટ ધ બ્યુટી ઓફ નેચર. પ્રશ્ન નંબર 25 કે સ્કેરલી હેડ ધ ટીચર એન્ટર ધ ક્લાસ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ સ્ટુડ અપ, તો આ ખાલી જગ્યામાં જવાબ બનશે વેન, એટલે કે ઓપ્શન D. પ્રશ્ન નંબર 26 કે પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ કે ગ્રો મોર ટ્રીઝ, ત્યારબાદ ખાલી જગ્યા છે, તો આમાં કયો ક્વેશ્ચન ટેગ આવશે, તો તેમાં જવાબ આવશે વિલ યુ, એટલે કે ઓપ્શન A. પ્રશ્ન નંબર 27 કે હી સેડ ધેટ ધ ક્રિમિનલ ખાલી જગ્યા બી પનિશ્ડ, તો આ ખાલી જગ્યામાં જવાબ બનશે સુડ, એટલે કે ક્રિમિનલ સુડ બી પનિશ્ડ. પ્રશ્ન નંબર 28 કે ખાલી જગ્યા ઓલ આઈ ખાલી જગ્યા ઓલ ધ પિક્ચર્સ વેન યુ ટેક ટુ માય હાઉસ, તો આ ખાલી જગ્યામાં જવાબ બનશે હેડ પેઇન્ટેડ. પ્રશ્ન નંબર 29 કે એન્ટોનિયમ એટલે વિરોધી શબ્દ દેવાનો છે, તો રેસિસ્ટ શબ્દનો વિરોધી શબ્દ શું થશે, તો તેમાં જવાબ આવશે અસિસ્ટ. પ્રશ્ન નંબર 30 કે સિનોનિયમ સમાનાર્થી કે આઇન્ડરનો સમાનાર્થી શું થશે, તો આઇન્ડરનો સમાનાર્થી થશે હમ્પર, એટલે કે ઓપ્શન A. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 કે અરીસામાં આપણું પ્રતિબિંબ વધારે લાંબુ દેખાય તો અરીસાનો કાચ કેવો હોય, તો કે કેવા અરીસાના કાચ કેવા પ્રકારના અરીસાના કાચમાં આપણું પ્રતિબિંબ વધારે લાંબુ દેખાય, તો તેની અંદર જવાબ આવશે બહિર્ગોળ અરીસામાં. પ્રશ્ન નંબર 32 કે ક્યોટો પ્રોટોકોલ શાના સંબંધમાં છે, તો ક્યોટો જે છે તે એક પ્રોટોકોલ છે, તો શેના સંબંધમાં તે વપરાય છે, તો તેની અંદર જવાબ આવશે હવામાન પરિવર્તનમાં. પ્રશ્ન નંબર 33 કે રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે, તો રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ છે ક્યુરી. પ્રશ્ન નંબર 34 કે ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે, તો તેમાં જવાબ આવશે આંખને લગતો. પ્રશ્ન નંબર 35 કે તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ જવાબદાર ગણાય, તો તેમાં જવાબ આવશે સલ્ફર ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 36 કે ઇન્ફ્લુએન્ઝા રોગ માટે કયા પ્રકારના રોગકારક સજીવ જવાબદાર છે, તો તેની અંદર જવાબ આવશે મિક્સો વાયરસ.
પ્રશ્ન નંબર 37 કે સ્ટેનલેસ સ્ટીલમાં કઈ ધાતુનો સમાવેશ થતો નથી? તો તેમાં જવાબ આવશે ટંગસ્ટનનો, તે ધાતુ તેમાં સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 38 કે ખરતા તારા શું છે? તો ખરતા તારા જે છે તે શું છે? તો તે એક ઉલ્કા છે. પ્રશ્ન નંબર 39 કે કાર્તેઝિય ડ્રાઈવર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તેમાં જવાબ આવશે તરતા પદાર્થોના સિદ્ધાંત પર. પ્રશ્ન નંબર 40 કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માટે એક વિકલ્પ ખોટો છે, એટલે કે અંતઃસ્ત્રાવીય ગ્રંથિ માટે નીચેનામાંથી કયો એક વિકલ્પ ખોટો છે? તો તેમાં જે બીજો વિકલ્પ છે, ઓપ્શન બી, જે પિચ્યુટરી ગ્રંથિ, તો તેમાં ઇન્સ્ટ્રોજનનું જે સ્ત્રાવ કરે છે તે વિકલ્પ ખોટો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 જોઈએ કે માનવ શરીરના ઉત્સર્જન તંત્રનો કયો અવયવ નથી? તો માનવ શરીરના ઉત્સર્જન તંત્રનો નીચેનામાંથી કયો એક અવયવ નથી? તો તેમાં જવાબ આવશે પ્રોસ્ટેટ ગ્રંથિ. પ્રશ્ન નંબર 42 કે સાચી જોડણી કઈ છે? તો અતિથિ વિશેષ, જે અતિથિ વિશેષ શબ્દ છે તે શબ્દની જોડણી નીચેનામાંથી કઈ સાચી છે? તો તેમાં જે ઓપ્શન એ માં જે આપેલી છે અતિથિ વિશેષ, તે જોડણી સાચી છે. પ્રશ્ન નંબર 43 કે આપણી ધ્રાણેન્દ્રિય શાબ્દી રહી છે ખરી, આ વાક્યમાં નિપાત શોધો. તો આ વાક્યમાં નિપાત કયો છે? તો તેની અંદર છે આ જે ખરી જે છે તે નિપાત છે, તેથી સૌ જવાબ બનશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 44 કે હું આંખોથી જોઉં છું, તો હું આંખોથી જોઉં છું આ રેખાંકિત પદની વિભક્તિ ઓળખાવો. તો તેમાં વિભક્તિ આવશે ત્રીજી વિભક્તિ, એટલે કે કરણ વિભક્તિ. પ્રશ્ન નંબર 45 કે સંધિ છૂટી પાડો, તો કિંચિત શબ્દ જે છે તેની સંધિ છૂટી પાડીએ. તો તેમાં જવાબ બનશે ઓપ્શન એ, એટલે કે કિમ પ્લસ ચેત. પ્રશ્ન નંબર 46 કે સમાનાર્થી શબ્દ આપો, તો જડ શબ્દ જે છે તો જડનો સમાનાર્થી શું થશે? તો જડનો સમાનાર્થી શબ્દ થશે નિસ્તબ્દ. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 કે સમાસ ઓળખાવો, તો ખગ શબ્દનો સમાસ શું બનશે? તો ખગનો સમાસ બનશે ઉપપદ સમાસ. પ્રશ્ન નંબર 48 કે ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં થયો હતો? તો તેની અંદર જવાબ આવશે રાજ્ય યાદીમાં. પ્રશ્ન નંબર 49 કે ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે? તો તેની અંદર જવાબ આવશે સંસદના બે માંથી કોઈ એક ગૃહમાં, એટલે કે સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં આ મહાભિયોગ, જે રાષ્ટ્રપતિ વિરુદ્ધ જે મહાભિયોગની કાર્યરીતિ છે તે શરૂ કરી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 50 કે બંધારણના અનુચ્છેદ 29(a) અંતર્ગત ભારતના કોઈ પણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે? તો તે વિશિષ્ટતા કઈ છે? તો તેમાં જવાબ આવશે ભાષા, લિપિ અથવા સંસ્કૃતિની જે વિશિષ્ટતા છે તે જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 51 કે ભારતના બંધારણમાં સૌ પ્રથમ સુધારો ક્યારે, કયા કેસ સાથે સંકળાયેલો છે? તો ભારતના બંધારણમાં જે સૌ પ્રથમ સુધારો કરવામાં આવ્યો 1951માં, તે કયા કેસ સાથે સંકળાયેલો છે? તો તે કેસ કયો હતો? તો તેમાં જવાબ આવશે ચંપકમ દોરાઈ રાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મદ્રાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 52 જોઈએ કે અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? તો તેમાં અનુચ્છેદ આવશે અનુચ્છેદ 338 હેઠળ. પ્રશ્ન નંબર 53 કે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ? તો તેની અંદર જવાબ આવશે 3 માસમાં. પ્રશ્ન નંબર 54 કે સંઘના હિસાબોને લગતા કંટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપરત કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિને. પ્રશ્ન નંબર 55 કે સંસદના કોઈપણ ગૃહમાં કોણ પ્રથમ વખત મત આપી ન શકે, એટલે કે પ્રથમ મત કોણ ન આપી શકે કોઈપણ ગૃહમાં સંસદના? તો તેની અંદર સાચો જવાબ બનશે સ્પીકર અને ચેરમેન. તો સ્પીકર લોકસભામાં હોય છે, તે સૌ પ્રથમ મત આપી શકતા નથી. જો ટાઈ પડે, એટલે કે બંને બાજુ મત સરખા થાય, તો નિર્ણાયક મત સ્પીકર આપી શકે છે, અને તેવું જ હોય છે ચેરમેન. તો જે ચેરમેન જે તે રાજ્યસભાના સભાપતિને ચેરમેન કહેવામાં આવે છે. તો ચેરમેન પણ, તે જો બંને પક્ષે સરખા મત થાય તો નિર્ણાયક મત તે આપી શકે છે, પણ પ્રથમ વખત સૌ પ્રથમ મત આપી શકતા નથી. તેથી સાચો જવાબ બનશે ઓપ્શન સી, એ અને બી બંને. પ્રશ્ન નંબર 56 કે તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો? તો તેમાં જવાબ આવશે 1956માં. પ્રશ્ન નંબર 57 જોઈએ કે લોકસભાના અધ્યક્ષ રાજીનામું કોને આપે છે? તો લોકસભાના અધ્યક્ષ હોય છે તે રાજીનામું આપે છે તે લોકસભાના ઉપાધ્યક્ષને.
પ્રશ્ન નંબર 58 કે અલંકાર ઓળખાવો કે જીવનની પાનખર હવે આવી પહોંચી છે તો આમાં કયો અલંકાર બનશે? તો તેમાં તેની અંદર સાચો જવાબ બનશે રૂપક અલંકાર. પ્રશ્ન નંબર 59 કે છંદ ઓળખાવો કે મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું આમાં કયો છંદ બનશે? તો તેમાં છંદ બનશે હરિણી છંદ. પ્રશ્ન નંબર 60 કે વિરુદ્ધાર્થી શબ્દ આપો તો વંદનાનો વિરોધી શબ્દ થશે સ્તુતિ. પ્રશ્ન નંબર 61 કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી તો તેને કહેવામાં આવશે વાંસળી. ત્યારબાદ પ્રશ્ન નંબર 62 કે માહિતી અધિકાર હેઠળ કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવાની જોગવાઈ રહેલી છે? તો તેમાં જવાબ આવશે 30 દિવસમાં. પ્રશ્ન નંબર 63 કે સંચાલકીય દ્રષ્ટિબિંદુનું સમર્થન કરનાર વહીવટશાસ્ત્રીઓ ક્યાં ક્યાં છે? તો તેની અંદર જવાબ છે લ્યુથર ગ્યુલિક. પ્રશ્ન નંબર 64 કે ગરીબી રેખા હેઠળ જીવતા એટલે કે બીપીએલ લોકોએ માહિતી મેળવવાની અરજી કરતા સમયે કેટલા રૂપિયાની ફી ભરવી પડે છે? તો તેની અંદર જવાબ આવશે તેઓને ફીમાંથી રાહત આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 65 કે ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીએ વર્ષ 1930માં એમએમાં જાહેર વહીવટનો વિષય દાખલ કર્યો હતો? તો તેની અંદર જવાબ આવશે લખનૌ યુનિવર્સિટીએ. પ્રશ્ન નંબર 66 નીચેનામાંથી કઈ સમિતિ તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ છે? તો તેમાં જવાબ આવશે કારોબારી સમિતિ. પ્રશ્ન નંબર 67 કે ચંદુ પોતાના પગારમાંથી 38% પગાર પોતાની પત્ની નંદાને આપે છે અને 50% પોતાના છોકરા ચંદ્રવદનને આપે છે. જો હવે તેની પાસે રૂપિયા 22,500 વધ્યા હોય તો ચંદુનો પગાર શું હશે? તો આ ચંદુનો પગાર હશે શું હશે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ બનશે કે આ આપેલમાંથી એક પણ નહીં. તો મિત્રો આ દાખલાને તમે કેલ્ક્યુલેટ કરીને નીચે કમેન્ટ બોક્સમાં સાચો જવાબ શું આવે છે તમે જણાવજો. આ જે ત્રણ ઓપ્શન આપેલા છે તેમાંથી એકય જવાબ આવતો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 68 કે એક વ્યાપારી 3/4 વસ્તુઓ 24% નફાથી વેચે છે અને બાકી રહેલી વસ્તુઓ ખરીદ કિંમત પર વેચે છે તો તેને કુલ કેટલા ટકા નફો થયો હશે? તો તેને ટોટલ 18% નફો થયો હશે. પ્રશ્ન નંબર 69 કે કરણ રૂપિયા 29,400 6 વર્ષ માટે એક મિત્રને સાદા વ્યાજે આપે છે. જો 6 વર્ષના અંતે તેને રૂપિયા 4,200 વ્યાજ પેટે મળે છે તો વ્યાજનો દર શું હશે? તો વ્યાજનો દર હશે 2.821. ત્યારબાદ પ્રશ્ન નંબર 70 કે બે ટ્રેન બે વ્યક્તિને અનુક્રમે 10 સેકન્ડ અને 11 સેકન્ડમાં ઓળંગે છે જેમની ઝડપ અનુક્રમે 3 કિલોમીટર પ્રતિ કલાક અને 5 કિલોમીટર પ્રતિ કલાક છે. જો તેઓ એક જ દિશામાં જતા હોય તો ટ્રેનની ઝડપ શોધો. તો ટ્રેનની ઝડપ હશે 25 કિલોમીટર પ્રતિ કલાક. પ્રશ્ન નંબર 71 કે પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 7:3 છે. તેમની ઉંમરનો ગુણોત્તર 756 છે તો 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે? તો 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર હશે 47:23. ત્યારબાદ પ્રશ્ન નંબર 72 જોઈએ કે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો તાલુકા વિકાસ અધિકારી જે હોય છે તેમની નિમણૂક કોણ કરે છે? તો તેમાં આવશે વિકાસ કમિશનર. પ્રશ્ન નંબર 73 પંચાયતીરાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે? તો તેમાં આવશે 15 ડિસેમ્બર સુધીમાં. પ્રશ્ન નંબર 74 કે આધુનિક પંચાયતીરાજનું માળખું ઘડનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો તેમાં જવાબ આવશે બળવંતરાય મહેતા. જે બળવંતરાય મહેતા સમિતિનું નામ પણ છે અને તેના અધ્યક્ષ પણ બળવંતરાય મહેતા હતા. પ્રશ્ન નંબર 75 કે ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની જે કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી તે પ્રસંગ કયો છે? તો તે પ્રસંગ છે ગોળમેજી પરિષદ બીજી. તો બીજી ગોળમેજી પરિષદમાં આ ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીની મનોવેદના રજૂ કરી હતી. છેલ્લો કટોરો ઝેરનો પી લેજો બાપુ. પ્રશ્ન નંબર 76 કે બિહુ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો તેમાં જવાબ છે આસામનો. પ્રશ્ન નંબર 77 ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે માધવસિંહ સોલંકી દ્વારા. પ્રશ્ન નંબર 78 કે દેહાભિમાન હતો પાસેર તે વિદ્યા ભણતા વધ્યો શેર આ પંક્તિના સર્જનનું નામ જણાવો. તો આ પંક્તિ છે અખાની.
પ્રશ્ન નંબર 79 કે ગુજરાત કોને ભગત બાપુ તરીકે ઓળખે છે? તો તેમાં જવાબ આવશે દુલાભાઈ કાગને. પ્રશ્ન નંબર 80 નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિસેન ગુપ્તાનું નથી? તો પ્રીતિસેન ગુપ્તાનું જે આ સપ્તપદી જે છે તે પુસ્તક પ્રીતિસેન ગુપ્તાનું નથી. પ્રશ્ન નંબર 81 કે મહંમદ ગઝનીની સોમનાથની ચડાઈ વખતે વીરગતિ પામનાર અમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા? તો તે રાજવંશ આવશે લાઠીનો ગોહિલ રાજવંશ. પ્રશ્ન નંબર 82 કે ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? તો રોજડી આવેલું છે રાજકોટ જિલ્લામાં. પ્રશ્ન નંબર 83 કે 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી, આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? તો આ સંઘના સૌપ્રથમ પ્રમુખ હતા અનસુયાબેન. પ્રશ્ન નંબર 84 નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો. તો તેમાં સમયના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે, તો તેની અંદર પહેલાં સૌથી પહેલાં કયો આવશે? તો તે સૌથી પહેલાં આવશે દુર્લભરાજ, ત્યારબાદ આવશે ભીમદેવ પ્રથમ, ત્યાર પછી આવશે સિદ્ધરાજ અને છેલ્લે આવશે કુમારપાળ. એટલે કે દુર્લભરાજ, ત્યારબાદ આવશે ભીમદેવ પ્રથમ, ત્યાર પછી સિદ્ધરાજ અને કુમારપાળ. એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 85 કે કાઠિયાવાડના શાહજા તરીકે કોણ ઓળખાય છે? તો કાઠિયાવાડના શાહજા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં આવશે મોરબીના વાઘજી ઠાકોરને. પ્રશ્ન નંબર 86 નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી? તો સોલંકી કાળનું નીચેનામાંથી કયું મંદિર નથી? તો જે ગોપનું મંદિર જે છે તે સોલંકી કાળ દરમિયાન બનાવવામાં આવેલું નથી, એટલે કે તે કાળ સોલંકી કાળનું નથી. પ્રશ્ન નંબર 87 કે ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા? તો તે રાજવી આવશે વિશલદેવ વાઘેલા. ત્યારબાદ પ્રશ્ન નંબર 88 જોઈએ કે હૈડિયાવેરાની સામેની લડત કયા નામે ઓળખાઈ હતી? તો તેની અંદર જવાબ આવશે બોરસદ સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 89 કે ગિરનારના શિલાલેખો ઉકેલનાર મહાનુભાવ કોણ હતા? તો તે મહાનુભાવનું નામ છે ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી. પ્રશ્ન નંબર 90 કે ગુર્જરોની રાજધાની કઈ હતી? તો ગુર્જરોની રાજધાની હતી ભીનમાલ. પ્રશ્ન નંબર 91 કે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ક્યાંથી શુભારંભ કર્યો હતો? તો તેમાં જવાબ આવશે ગોરખપુરથી. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે યોજના જે છે તેનો શુભારંભ ગોરખપુરથી કરવામાં આવ્યો હતો નરેન્દ્રભાઈ મોદી દ્વારા. પ્રશ્ન નંબર 92 કે તાજેતરમાં 31 મે 2019 રોજ ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા નવા મંત્રાલયની રચના કરવામાં આવી છે? તો નવું કયું મંત્રાલયની રચના કરવામાં આવી? તો તે મંત્રાલયનું નામ છે જળ શક્તિ મંત્રાલય. પ્રશ્ન નંબર 93 કે તાજેતરમાં ભારતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની નવી સરકારની રચના બાદ પ્રથમ મહત્વનો નિર્ણય કોના માટે કર્યો હતો? તો તે પ્રથમ મહત્વનો નિર્ણય કોના માટે કરવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે દેશના જવાનો માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 94 જોઈએ કે આતંકી નક્સલી હુમલામાં શહીદ થનાર રાજ્ય પોલીસ કર્મચારીઓના બાળકોને પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ આપવા માટે કેન્દ્ર સરકારના કયા મંત્રાલયને નોડલ મંત્રાલય જાહેર કરવામાં આવ્યું છે? તો નોડલ મંત્રાલય તરીકે કયા મંત્રાલયને જાહેર કરવામાં આવ્યું છે? તો તેની અંદર જવાબ આવશે ગૃહ મંત્રાલયને. તો તેની અંદર સાચો જવાબ બનશે ઓપ્શન બી, એટલે કે ગૃહ મંત્રાલયને. ત્યારબાદ પ્રશ્ન નંબર 95 કે તાજેતરમાં અમેરિકાએ ભારતને કઈ યાદીમાંથી બહાર કરવાની જાહેરાત કરી છે? તો તેની અંદર જવાબ આવશે GSP માંથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 96 કે વર્ષ 2019 વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના યજમાન દેશનું નામ જણાવો. તો એટલે કે કયા દેશમાં આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી? તો તેની અંદર જવાબ આવશે ચીનમાં. તો 2019 યજમાની કોણે કરી હતી? તો કે ચીને. પ્રશ્ન નંબર 97 કે 9 ડોટ્સ પ્રાઇઝ 2019 વિજેતા ભારતીય લેખિકાનું નામ શું છે? તો તે લેખિકાનું નામ છે સુશ્રી એની જેદી. પ્રશ્ન નંબર 98 કે તાજેતરમાં સ્પાઇસ બોમ્બ ખરીદવા માટે ભારતે કયા દેશ સાથે રૂપિયા 300 કરોડના કરાર કર્યા છે? તો તેમાં જવાબ આવશે ઇઝરાયલ સાથે. પ્રશ્ન નંબર 99 કે શહેરમાં ગંદકી ફેલાવતા લોકો પર નજર રાખવા માટે સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત કયા શહેરમાં જેટનો નવતર પ્રયોગ કરવામાં
આવ્યો છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે, કારણ કે આપણે જે ક્વેશ્ચન પ્રશ્ન પેપર આપણે જે 91મું પ્રશ્ન પેપર સોલ્વ કર્યું તેની અંદર આ પ્રશ્ન આવી ગયેલો છે. જો તમે તે જોયો હશે તો મિત્રો તમને ચોક્કસથી યાદ હશે કે આમાં કયો જવાબ આવશે, અને આપણે આગળના વિડીયો પણ એક બે વિડીયોમાં આ પ્રશ્ન આવી ગયેલો છે. તો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કરવામાં આવેલ જાહેરાત અનુસાર ભારતમાં કયા શહેરમાં મહિલાઓ માટે બસ તથા મેટ્રોમાં મફત મુસાફરીની સુવિધા શરૂ કરવામાં આવશે? તો તેમાં જવાબ આવશે દિલ્હીમાં. તો મિત્રો આ આપણે જે પ્રશ્ન પેપર નંબર 92મું જોયું, જો તમને આ પ્રશ્ન પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો, અને આવા વધારે વિડીયો મેળવવા માટે એટલે કે વધારે પ્રશ્ન પેપર મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે છે. અને મિત્રો આ વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે, જે લિંક ઉપર ક્લિક કરશો એટલે આપણે નોલેજ સાથી નામની ટેલિગ્રામ ચેનલ છે તેમાં જોઈન થઈ જજો, તેમાં દરેક વિડીયોની PDF ફાઇલ અવેલેબલ છે, તો તમે તે PDF ફાઇલ પણ મેળવી શકો છો. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.